સૌથી વધારે તાપમાન છે. અધધ 45.3 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગર સૌથી વધારે. સુરેન્દ્રનગરના માર્ગો સુમસામ છે. ગરમીના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આગામી 5 દિવસ હીટવેવની આગાહી 45 નો રેકોર્ડ તૂટ્યો છે. 45.3 ડિગ્રી લાવા નીકળી રહ્યો છે. તોબા તોબા ગરમીથી ગુજરાતવાસીઓ 45 ને પાર ગરમીનો પારો પહોંચી રહ્યો છે. મતલબ કે આપ અંદાજ લગાવી શકો છો કે ગરમી તોબા તોબા કરાવી રહી છે. સુરેન્દ્રનગર એક એવો જિલ્લો છે જેને હાઈ ટેમ્પરેચર વધુ વધુ જે તાપમાન બતાડવામાં આવે છે. સુરેન્દ્રનગરની અંદર બતાવ છેલ્લા 24 કલાકમાં આપણે જોયું તો પણ સુરેન્દ્રનગર છે એ બહુ સૌથી ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે ટેમ્પરેચર ધરાવતો છે. અને આવનારા દિવસોમાં પણ એવી કહેવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ કે આનો જે તાપમાન છે હજી પણ વધી શકે છે. અને ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો હંમેશા ટોપ પર રહ્યો. ત્યાં જ આપણે એમની અધિકારી પાસેથી હવે માર્ગ આંકડાકીય માહિતી પણ આપણે જાણી જોઈએ. ખાસ હવામાન વિભાગ દ્વારા આગામી 24 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવેલી છે. હીટવેવ એટલે એવું કે ગરમ હવા લહેરને વહેતી હોય છે. જ્યારે ખાસ આપણે જ્યારે બપોરના સમયે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી જ્યારે બહાર નીકળતા હોઈએ છીએ ત્યારે સનસ્ટ્રોક લાગવાની કેસ વધતા જોવા મળે છે. ખાસ કરીને ત્યારે જેવા એવા બનાવ બનતા હોય છે કે શરીરમાંથી આપણું પાણી ઓછું થતું હોય છે, પરસેવો વધારે વળતો હોય છે, મહેનત કરવાથી શરીરનું ટેમ્પરેચર છે એ વધી જતું હોય છે. ત્યારે ખાસ આપણે તકેદારીના ભાગરૂપે એવું આપના માધ્યમથી કહું છું કે દર અડધી કલાકે પાણી પીવાનું ચાલુ રાખો. જરૂર પડે તો વરિયાળીનું શરબત, લીંબુ શરબત, ઘરગથ્થું જે પણ શરબત બનાવતા હોય છે એ પીવાનું ચાલુ રાખો. ટેમ્પરેચર વાળું ઠંડુ પાણી પીવાનું ચાલુ રાખો. અને ખાસ બપોરના સમયે ઘરની બહાર નીકળવું જ નહીં, તેમ છતાં પણ જો નીકળવાનું થતું હોય છે તો ઢાંકી એટલે ફૂલ સ્લીવના આછા કલરના કપડા, ટોપી, ચશ્મા, મોઢે રૂમાલ બાંધીને અવશ્ય નીકળો. ચોક્કસ, જેમ આપણે જાણ્યું એમ લોકોએ પણ સમજવાની જરૂર છે કે બહુ જ અગત્યનું કામ હોય અને જરૂરિયાત હોય તો જ અમુક બપોરના જે મધ્ય કલાકો હોય છે, મધ્ય સુરતનો તાપમાન હોય છે ત્યારે પણ ઓછું નીકળવું જોઈએ તેવું વારંવાર તંત્ર દ્વારા પણ કહેવામાં આવે છે. મયુર સંધી, G24 કલાક, સુરેન્દ્રનગર. હવે ગરમી તોબા તોબા કરાવી રહી છે. 108 ને